સુરતના ઉમરાસ્થિત ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના દિવ્યાંગ બાળકોને દશેરાના દિવસે ડીમાર્ટની મુલાકાતે ગયા હતા, જ્યાં દિવ્યાંગ બાળકોને આવનાર દિવાળી તહેવાર નિમિત્તે અવનવી ભેટ મળી હતી. દિવ્યાંગ બાળકોને મળેલ ભેટ માટેનો સંપૂર્ણ ખર્ચ યુવા સેવા ભાવી નિમેશ ભગત સહિત અન્ય યુવકોએ ઉપાડ્યો હતો. દશેરાના આ પર્વને સેવા માટે સાંકળી ખરા અર્થમાં એક અનોખી ઉજવણી કરાઈ હતી. તો જોઈએ દિવ્યાંગ ન્યૂઝનો વિશેષ અહેવાલ. સુરતમાં ઉમરા સ્થિત ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના દિવ્યાંગ બાળકોએ દશેરાના દિવસે અઢાઈ જણ સ્થિત ડીમાર્ટની મુલાકાતે ગયા હતા. કહેવાય છે કે રામ રાખે તેણે કોણ ચાખે. આ કહેવતને સિદ્ધ કરતા સામાજિક કાર્યકર નિમેશ ભગત દિવ્યાંગ બાળકોને ડીમાર્ટમાં દિવાળીની ખરીદી કરવા લઈ ગયા હતા, જ્યાં દિવ્યાંગ બાળકોએ પોતાના મનગમતા કપડાં અને ચોકલેટ્સની હોંશે હોંશે પસંદગી કરી, જેના ખર્ચની સંપૂર્ણ ચૂકવણી નિમેશ ભગત સહિતના અન્ય યુવાનોએ ડીમાર્ટને કરી હતી. નિમેશ ભગત છેલ્લા કેટલાક મહિનાથી દિવ્યાંગ બાળકો માટે સેવાનું કાર્ય કરી રહ્યા છે. વરાછા અને અમરોલીના વેપારીઓના સહયોગથી નિમેશ ભગત બાળકોને ડીમાર્ટમાં ખરીદી માટે લઈ ગયા હતા. નિમેશ ભગત છેલ્લા કેટલાક મહિનાથી દિવ્યાંગ બાળકોના જન્મદિવસે કેક, ભોજન અને ચોકલેટની સાથે બાળકોનો જન્મદિવસ ઉજવે છે અને બાળકોની ખુશી માટે અવિરત કાર્ય કરે છે. નિમેશ ભગત સુરતના 250-300 જેટલા વેપારીઓના સહયોગથી માનવ સેવાનું અમૂલ્ય કાર્ય કરતા રહે છે તથા દિવ્યાંગ બાળકોના વિકાસ અને ઉચ્ચ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ રહે છે, તેમજ દિવ્યાંગ બાળકોના ભણતર માટે નોટબુક અને તમામ જરૂરિયાત પૂરી પાડવામાં સહાય કરે છે. આમ પોતે મધ્યમ વર્ગના હોવા છતાં નિમેશભાઈ દિલથી માલેતુજાર હોય તે રીતની ભાવનાથી બાળકો માટે પાલક બની દિવ્યાંગોના જીવનમાં આનંદ લાવવાનો પ્રયાસ કરે છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા યુનિક ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓએ દિવ્યાંગ બાળકો માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરી. વિદ્યાર્થીઓએ ચાલુ અભ્યાસ દરમિયાન પોતાની પાસે જે પણ કઈ રૂપિયા હતા તે નિસ્વાર્થ ભાવે દિવ્યાંગો માટે દાન કરી ઉમદા કાર્ય કર્યું હતું. આપનું નામ? મારું નામ છે સાઈન છે. હું દિવ્યાંગ બાળકોની સ્કૂલ સુરતમાંથી આવી છું. આજે દશેરા હોવાથી અમારા સૌના મિત્ર જેવા ભાઈ જેવા નિમેશભાઈએ અમને ડીમાર્ટમાં અડાજર ખાતે લાવ્યા અને અમને જેવા કપડાં ગમે, ટી શર્ટ, શર્ટ જે બી ગમે તેવા અમને કપડાં અપાવ્યા. આજે કપડાં અને મોલની મુલાકાતથી અમને બહુ જ ખુશી થાય છે. એવું લાગે છે કે અમારી દિવાળી આજે પતી ગઈ. એટલે બધાને જે લોકોએ અમને સપોર્ટ કર્યો, નિમેશભાઈ અમારા માટે કર્યું, એ માટે બધાને થેન્ક યુ. મારું નામ બાલાડા શુદ્ધિ છે. હું એસઆઈબીસીમાં અભ્યાસ કરું છું અને અમે દિવ્યાંગ બાળકોની શાળામાંથી અમે આવ્યા છીએ અને આજે અમને અમારા દશેરાના નિમિત્તે એવા અમારા ભાઈ શ્રી નિમેશભાઈ અમને ડીમાર્ટની મુલાકાત લેવા આવ્યા. ડીમાર્ટમાં લેવા આવ્યા છે કપડાં અને અમારી સ્કૂલમાં હરેક સ્ટુડન્ટની બર્થડે હોય તો એ હરેક સ્ટુડન્ટની બર્થડે એક પણ ભૂલી શકે ભૂલતા નથી અને એ ઉજવવા આવે છે અને જમવાનું પણ ફાઇન ફાઇન લઈ આવે છે. તેના માટે હું ખૂબ અભિનંદન આપું. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચિરાગ ટોપિયાલા દિવ્યાંગ ન્યૂઝમાંથી. આજે આપણે જોઈએ દશેરા નિમિત્તે નિમેશભાઈ થકી દિવ્યાંગ બાળકોને ડી માર્ટમાં શોપિંગ કરાવવા માટે લાવેલા હતા. તો ચાલો આપણે વાત કરીએ નિમેશભાઈ સાથે. નિમેશભાઈ, આપણે શું હેતુ છે દિવ્યાંગ બાળકોને આજે ડી માર્ટમાં લાવ્યા છે, તો આપનું શું કહેવું છે? સર, ફર્સ્ટ ઓફ ઓલ તો જે નોર્મલ છોકરા છે, મા બાપ હોય, દિવાળી હોય એટલે પોતાના છોકરાઓને શોપિંગ કરાવે છે, ભાઈ મારે આ કપડાં અપાવું જોઈએ, તે કપડાં. મેં કીધું આ છોકરાઓનું શું, એટલે મેં વિચાર્યું મારા, હું એઝ અ મેનેજર મસાલા કંપનીમાં જોબ કરું છું અને મારા 200-250 વેપારી મિત્ર છે અને ગ્રુપ સર્કલ છે, એટલે એમને મળીને મેં એક આઈડિયા કર્યો કે એમની પાસેથી ફરીને મળીને ફંડ ભેગું કર્યું અને એમાંથી આ લગભગ 45 છોકરાઓને આજે ડીમાર્ટ લાવ્યો કે એમની પસંદથી એ લોકો કપડાં લઈ શકે. એટલે આનો પાછળ ઘણા વેપારી મિત્રોનો સહાય છે. એટલે આ મેઇન કામ મારું એકલાનું નથી, આમાં ઘણા વરાછા, ત્રિકમનગર, નાના વરાછા, મોટા વરાછા, ઉત્તરાના વેપારીઓનો ફી ફાળો છે અને મારા મિત્રોનો બી ફાળો છે જે આ કાર્યમાં એ લોકો અમારી સાથે જોડાયા. અને આપણે આ સમાજમાં છે, સમાજ માટે કંઈ સારું કરવું જોઈએ. આ છોકરાઓ આપણા છે, આ દેશના ભવિષ્ય છે, એમના માટે આપણે એક નાનું પગલું ભર્યું છે, ભવિષ્યમાં હજુ સારું કરીશું. અને આ લોકોને ગોડ બ્લેસ છે કે આ લોકો એમની રીતે આગળ વધે, જીવનમાં કંઈ સારા કાર્ય કરે અને ફ્યુચર એમનું બ્રાઇટ. નિમેશભાઈ, અને આ સંસ્થા વિશે આપનું શું કહેવું છે દર્શક મિત્રોને? આજથી 6 મહિના પહેલાં મારા એક ફ્રેન્ડ આકાશ નામ હતું, એનું પુણ્યતિથિ હતી, ત્યારે ફર્સ્ટ ટાઈમ હું આ સંસ્થામાં આવેલો એમના મધર ફાધર સાથે જમાડવા. છોકરાઓને જોઈને મને ઘણું આશ્ચર્ય થયું કે કોઈના પગ નથી, કોઈના હાથ નથી, કોઈ ચાલી નથી શકતું, કોઈ રેંગી રેંગીને ચાલે છે. મેં કીધું આમને ખાલી જમાડવાથી કંઈ નહીં થાય, એટલે મેં વિચાર્યું કંઈ આમના માટે અલગ કરીએ. તો મારા જે મિત્રો છે એમની પાસેથી ફંડ ભેગું પહેલું કર્યું અને લગભગ 24,000 જેવું ફંડ સંસ્થાને મેં સુપરિત કર્યું. પછી
ધીરે ધીરે બધા મિત્રો કહેવા લાગ્યા કે યાર આપણે આ સંસ્થામાં જમાડવું છે, મારા છોકરાની બર્થડે આવે છે, મારી મમ્મીની બર્થડે આવે છે, આ છોકરાઓને મારે જમાડવું છે. તો એક બે વાર જમાડવાળા છોકરાઓનું ગોઠવું, પછી મને ધ્યાન થયું છોકરાઓ બધા ખુશ થાય છે કે ભાઈ ચાલો કોઈની બર્થડે હતી. મેં કીધું આ છોકરાઓની બર્થડે ક્યારે થશે? તો મેં શું કર્યું, આ છોકરાઓ પાસે એમનું નામ અને બર્થ ડેટનું લિસ્ટ કઢાવ્યું અને વન બાય વન એ લોકોની બર્થડે હતી. આજે લગભગ 2 મહિનો થયો અને લગભગ 12-13 બર્થડે મેં એમની સેલિબ્રેટ કરી છે આ છોકરાઓ, જેમાં ઘણા તો જીવનમાં પહેલીવાર કેક કાપ્યો એવા છોકરા છે. એટલે ઘણો આનંદ આવ્યો કે આ છોકરાઓ માટે કંઈક કાર્ય કર્યું આપણે અને આગળ કરતા રહીશું. તમારી સાથે જે વેપારી મિત્રો જોડાયેલા છે એને શું સંદેશો આપશો તમે? હવે મારા કિરાણા અને બેકરીના મોસ્ટલી વેપારીઓ છે જેમણે મને બહુ સપોર્ટ કર્યો આ કામમાં, અને હું એમને કહેવા માગું છું આ તમારા માધ્યમથી કે આ કાર્ય આપણે અહીંયા નહીં છોપીશું, આપણે હજુ આગળ જઈશું. આ છોકરાઓને, આવા કેટલાય છોકરાઓ છે જેને આપણી જરૂરત છે. હું તમારો જે તમે જે પૈસા મને આપ્યા છે મારા પર વિશ્વાસ કરીને, એ એકદમ નિષ્ઠાભાવથી અને ઈમાનદારીથી તમારા એક એક રૂપિયાનો આ છોકરાઓમાં જ ઉપયોગ થશે, એમાં બીજે ઉપયોગ થશે નહીં. આ તમે જે મારા પર વિશ્વાસ કર્યો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર મારા મિત્રો.
મયુર ટેલર સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.